नमस्कार, हूँ दिशा त्रिवेदी, नर्मदा समाचार में आपनु स्वागत करू छू। सब प्रथम जोईशुं आजना मुख्य समाचार। भरूच जिल्लामां सोमवारथी 15-18 वर्षना किशोरोना रसीकरण माटेनो मेघा केम्प। जिल्लानी 259 शाळाओ खाते केम्प योजी 90,000 तरुणोने रसी मुकाशे। भरूच जिल्लामां ओमिक्रोननो प्रथम केस, आजे सांज सुधी कोरोनाना नवा 5 केस सामे आव्या। યુકેથી ટંકારિયા 6 દિવસ પહેલા આવેલ પરિવારના 3 લોકો પૈકી એક મહિલા સભ્યનો કોરોના રિપોર્ટિવ પોઝિટિવ કોરોના સંક્રમિત મહિલાની ઓમિક્રોન ટેસ્ટનો રિપોર્ટ 6 દિવસ બાદ પોઝિટિવ આવ્યો। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ। જિલ્લાવાસીઓને સુરક્ષિત રહેવા તેમજ રસીકરણને પ્રાધાન્ય આપવા જિલ્લા કલેક્ટરની અપીલ। ભરૂચ જિલ્લા પોલીસે 31ની ઉજવણી ફિક્કી બનાવી, 4 સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 11.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ સહિત 7 બુટલેગરોની વોન્ટેડ જાહેર કર્યા। ભરૂચની ભવ્ય ભૂતકાળ ધરાવતી આરિસ દલાલના શિફ્ટિંગના ભૂમિપૂજનના 2 વર્ષ પૂર્ણ। ભાજપાની સરકારના શિક્ષણ વિભાગ અને ભરૂચના રાજકારણીઓની ધરાળ નિષ્ફળતા અને નિષ્ક્રિયતા સામે આવી। નિહાળો ટૂંક સમયમાં ટ્રસ્ટના ચેરમેન નરેશ ઠક્કરનો સ્ફોટક ઇન્ટરવ્યૂ। ભરૂચ જિલ્લામાં સોમવારથી 15-18 વર્ષના વિદ્યાર્થીઓની રસી મૂકવાનો પ્રારંભ કરવામાં આવશે। વેક્સિનેશન ડ્રાઈવમાં જિલ્લાની 259 શાળાઓમાં કેમ્પ યોજવામાં આવશે, જેના થકી 90,000 વિદ્યાર્થીઓને રસી મૂકવાનું લક્ષ્યાંક છે। હાલમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થવા તરફ છે અને રાજ્યમાં દિન પ્રતિદિન કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સોમવારથી જિલ્લામાં 15-18 વર્ષના વિદ્યાર્થીઓને રસી મૂકવાનો પ્રારંભ કરવામાં આવશે। જિલ્લામાં વિવિધ શાળાઓ, મદ્રેસાઓ તથા આઈટીઆઈ ખાતે વિશેષ કેમ્પ યોજવામાં આવશે। આ અભિયાન અંતર્ગત જિલ્લામાં 90,000 વિદ્યાર્થીઓને રસી મૂકવામાં આવશે। સોમવારે પ્રથમ દિવસે જિલ્લામાં 30,000થી વધુ વિદ્યાર્થીઓને રસી મૂકવાનું લક્ષ્યાંક છે। જિલ્લા આરોગ્ય વિભાગ આ માટે સજ્જ બન્યો છે। ભરૂચ જિલ્લામાં 6 દિવસ પહેલા લંડનથી આવેલા ટંકારિયાના પરિવારના 3 વ્યક્તિ પૈકી મહિલા અમદાવાદ એરપોર્ટ પર જ કોરોના પોઝિટિવ આવ્યા બાદ શનિવારે તેનો ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવતા જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે। કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ગુજરાતમાં વધતા જતા કેસને લઈ હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિદેશથી ડિસેમ્બરમાં આવતા એનઆરઆઈના પ્રવાહને લઈ વહીવટીતંત્ર અને પ્રજાના માથે જોખમ તોળાઈ રહ્યું છે। ગત શનિવારે રાતે યુકેથી આવેલ 3 વ્યક્તિ પૈકી એક મહિલાનો અમદાવાદ એરપોર્ટ ઉપર જ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દોડતું થયું હતું। અમદાવાદથી મહિલાને ભરૂચ લવાયા બાદ આજે શનિવારે તેનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ સત્તાવાર કેસ બાદ હવે સ્થિતિ વણસે ના તે જરૂરી છે। હાલ તો ભરૂચની ખાનગી હોસ્પિટલમાં આ મહિલાની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, જેણે ફાઇઝરની રસીના 2 ડોઝ લીધા હતા। દરમિયાન જિલ્લામાં શનિવારે પણ સાંજ સુધીમાં કોરોનાના નવા 5 કેસ નોંધાવા સાથે કુલ એક્ટિવ કેસનો આંક 35 ઉપર પહોંચ્યો છે। ભરૂચની ભવ્ય ભૂતકાળ ધરાવતી આરિસ દલાલ હાઈસ્કૂલના શિફ્ટિંગના ભૂમિપૂજનના 2 વર્ષ પૂર્ણ થતાં ભાજપની સરકારના શિક્ષણ વિભાગ અને ભરૂચના રાજકારણીઓની ધરાળ નિષ્ફળતા અને નિષ્ક્રિયતા સામે આવી રહી છે। જૂના ભરૂચ વિસ્તારમાં ટાવર નજીક આવેલ આરએસ દલાલ હાઈસ્કૂલનું સ્થળાંતર ભરૂચની મધ્યમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જૂના આચાર્ય નિવાસ સ્થળે શાળા સંકુલ ખાતે કરવામાં આવશે। ભરૂચના તત્કાલીન ભામાશા, શિક્ષણ પ્રેમી, પારસી સદગૃહસ્થ સ્વર્ગીય રુસ્તમજી સોહરાબજી દલાલ પરિવાર દ્વારા ઈસવીસન 1849માં 170 વર્ષ પૂર્વે ભરૂચમાં સ્થાપિત અને ઐતિહાસિક ધરોહર સમાન આરએસ દલાલ હાઈસ્કૂલનું મકાન બનાવાયું હતું। ગુજરાતી અસ્મિતાના પ્રેરક, અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા કનૈયાલાલ માણેકલાલ મુનશી જેવા સરસ્વતી સાધકો, વિદ્યાર્થી રત્નો અને અસંખ્ય સરસ્વતી ઉપાસકોએ અક્ષર જ્ઞાન આ શાળામાંથી પ્રાપ્ત કર્યું હતું। શાળાનું સ્થળાંતર કરવાનો મુખ્ય હેતુ આ શાળામાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે અને અવાવરી જગ્યાએથી શાળા શહેરની મધ્યમાં આવવાથી મૃતપાય બનેલ શાળા પુનઃ જીવતી થાય તે છે। શાળાનું સંચાલન નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સરકારશ્રીના નીતિ નિયમો મુજબ જ કરશે, જેનું ભૂમિપૂજન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ અંકલેશ્વરમાં વસતા પારસી કોમ્યુનિટીના સદગૃહસ્થો તથા અગ્રગણ્ય પારસી બંધુઓનું પણ મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। તો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ આજે ઉચ્ચ પદવી ઉપર છે તેઓનું સન્માન કરાયું હતું।
આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ શિક્ષકોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણ સિરણા, ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર ડોક્ટર એમ ડી મોડિયા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલા, ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર, એમ એસ જોલી, વિપુલ શાહ, જિગ્નેશ શેઠ, કરજીત પટેલ, સંદીપ પખારિયા, ધનજી પરમાર, અમિત પટેલ, મહેશ ઠાકર, ધ્વની ટ્રસ્ટના તૃપ્તિબેન અનમોલા, અર્ચના પટેલ, જાનકી કેવલરામાની, ગીતાબેન પરીખ, કિરણ મજમુદાર, અનિશ પરીખ, પાલિકાના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી, ઋષિ દવે, દિવ્યચેતના ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યેશ પટેલ, અનિલ રાણા, આરએસએસના બલદેવ પ્રજાપતિ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। એના માટે અમે તમને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે। અને આ કાર્યની અંદર અમને અહીંના બેઠેલા તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમને મન મૂકીને દિલથી સહયોગ કર્યો અને આપે પણ અમને સાંભળ્યા ત્યારે અમને આ મળ્યું છે। નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ એ સંસ્થા મારા ધ્યાનમાં હતી, કારણ કે આખી સંસ્થા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આરએસ દલાલના એનું સંચાલન કરી રહ્યા છે। મારો પ્રસ્તાવ મેં નરેશભાઈને અને આખી ટીમને મેં મૂક્યો હતો કે આપ ત્વરિત આનો નિર્ણય કરો અને અરજ દલાલને આપણે ગમે તે હિસાબે આને બચાવવી પડે। એમણે માથે લઈને તે ટાઈમે મારા આગ્રહને માન આપીને એમણે એ સ્કૂલ લેવાનો નિર્ણય કર્યો અને સ્કૂલની અંદર શરૂઆત કરીને આજે એ સ્કૂલને ત્યાંથી ખસેડીને હોસ્ટેલ ગ્રાઉન્ડના એક ખૂણાની અંદર નવી સ્કૂલ બનાવીને ત્યાં આગળ સંચાલન કરવાનો આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ થયો છે। હું આજે એ પણ કહી છું ભરૂચ જિલ્લાની જનતાને ઘણી વાતો થાય છે પણ હોસ્ટેલ ગ્રાઉન્ડની જગ્યા એક સાઈડ ઉપર આપવામાં આવી છે। હોસ્ટેલ ગ્રાઉન્ડનું રમત ગમતનું મેદાન, આપણે શિક્ષણની પ્રવૃત્તિઓ, સમાજના પ્રસંગો ચોક્કસપણે આ ગ્રાઉન્ડની અંદર ઉજવાશે એમાં કોઈ શંકા નથી। પેલા એમ કહેવાતું કે ભાંગ્યો ભાંગ્યો તોય ભરૂચ, અને હવે કહેવાનું મન થાય છે કે ભૃગુ ઋષિનું ભવ્ય ભરૂચ, એ દિશામાં ભરૂચ આગળ કુચ કરી રહ્યું છે। ત્યારે આજે વધુ વાત નથી કરવું પણ આ સ્કૂલને જયારે જરૂર પડે, શિક્ષણના આ યજ્ઞમાં જયારે અમારી પણ જરૂર પડે તો ચોક્કસ સહકારની અપેક્ષા સાથે જયારે મને પાછું કીધું કે તું ઘરથી નીકળીને મને ફોન કરે તો હું ઓફિસની ઉપરથી નીચે ઉતરી રહ્યો એટલે આપણને મળું ન થાય એટલે હું ત્યાં આરએસ દલાલનો મુદ્દો સમગ્ર ભરૂચમાં બધા જ જાણે છે। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ટ્રસ્ટને એનું ખાનગી ટ્રસ્ટને સંચાલન સોંપાયું ત્યારથી લઈને આજ દિન સુધી છેલ્લા 6 વર્ષમાં બહુ રમતો રમાઈ છે। ક્યારેક શિક્ષણ વિભાગે રમત રમી છે તો ક્યારેક ભરૂચના રાજકારણીઓએ ટ્રસ્ટ અને એની સાથે રમત રમી છે। આરએસ દલાલનો પુનરુદ્ધારનો અમારો જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રતિજ્ઞા હતી એ સિદ્ધ કરવા માટે અમારે છેક હાઈકોર્ટ સુધી દોડવું પડ્યું। નિષ્ફળ ગયેલી સરકારે સંચાલન અમને સોંપ્યું પણ અધિકારીઓનો અમને બહુ જ અલ્પ
સહયોગ મળ્યો, એટલું જ નહીં પણ ક્યાંક તો અવરોધો પણ ઊભા કરવા, એટલું જ નહીં ભરૂચનું રાજકારણે પણ એમનાથી યથાશક્તિ જેટલા પણ અવરોધો ઊભો કરાય, કોણે કેટલા અવરોધ ઊભા કર્યા, કોણે કેવી રીતે મદદ કરી, આ બધી બહુ લાંબી વાત છે. અને એના માટે ટ્રસ્ટ અને હું કટિબદ્ધ છે કે એક મીડિયામેન તરીકે પણ અમને જે એમને દુશ્મની વસૂલ કરવા માટે નેતા હોય કે રાજકારણીઓ અમારી સાથે જે રમત રમી, તો એ પણ હવે હું એક પ્રેસ કોન્ફરન્સ અથવા તો લાંબી પેનલ ડિસ્કશન સાથે ભરૂચની જનતા સમક્ષ મૂકીશ કે આ આરએસ દલાલના સાચા શત્રુઓ કોણ છે અને સાચો એને ઉદ્ધાર કરવા માટે કોણે કોણે કેટલા પ્રયત્નો કર્યા. અત્યારે ચૂપકીદી એટલા માટે છે કે એ સબજ્યુડિસ મેટર છે, આપણે હાઈકોર્ટમાં ગયું છે ટ્રસ્ટ, અને હાઈકોર્ટની અંદર કેટલાક પુરાવાઓ બી લેખિતમાં મૂકાયા છે અને તેમાંય કેટલાક ખોટા સોગંદનામા અને ખોટા પુરાવા છે. એટલે કોર્ટ, નામદાર કોર્ટ ઉપર અમને પૂરો ભરોસો છે, એ જે કંઈ ઓર્ડર કરશે તે પ્રમાણે આપણે કરવાનું છે. એટલું જ નહીં પણ એટલી બધી વિસ્ફોટક માહિતી છે કે એકાદ બે મિનિટમાં આપણાથી ન રજૂ કરાય, અને હું રજૂ બી નથી કરવા માગતો. પુરાવાઓ સાથે જે કંઈ છે એ સમાજની સમક્ષ, ભરૂચની જનતાની સમક્ષ હું લાવીશ. હોસ્ટેલ ગ્રાઉન્ડ પણ જે ડેવલપ થવું જોઈતું હતું, સ્પોર્ટ્સ માટે હતું, સિનિયર સિટીઝન્સ માટે હતું, બધી જ રીતે હોસ્ટેલ ગ્રાઉન્ડના બી જે 45 લાખ રૂપિયાની ગ્રાન્ટ ડૂબી ગઈ, જતી રહી, એ બી કેમ અને કયા કારણોસર એ પણ હું આપને જણાવીશ. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કિસ્સોમાં વધારો થવા પામ્યો છે. હાલમાં જિલ્લામાં અંદાજે 30 જેટલા એક્ટિવ કેસ છે, ત્યારે ભરૂચનું વહીવટીતંત્ર સજ્જ બન્યો છે. ભરૂચ જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓ જોગ અપીલ કરી હતી અને નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. કોરોનાના થોડા દિવસોથી કેસીસ આપણને દેખાઈ રહ્યા છે. ઇનફેક્ટ આજની તારીખે જિલ્લામાં 30 જેવા એક્ટિવ કેસીસ છે. હું ખાસ આપને જણાવવા માંગીશ કે થર્ડ વેવની જે પહેલેથી તૈયારી બાબતમાં રાજ્ય સરકારે વારંવાર એનો ફોલોઅપ લઈને એક ટેમ્પલેટ ઉપર તૈયારી કરવાની કીધેલી હતી, એ તૈયારી સારી રીતે જિલ્લામાં થઈ, બેડનું કેપેસિટી વધારવામાં આવી છે, ઓક્સિજનની કેપેસિટી વધારેલી છે, અને એ પ્રમાણે જોતાં હાલ સંપૂર્ણ રીતે તંત્ર સજ્જ છે. બેડ્સની કેપેસિટીથી અવેલેબિલિટીથી લઈને અને HR મેનેજમેન્ટ સુધીની તમામ તૈયારીઓ છે. પરંતુ આપણે એવી આશા રાખીએ કે એટલું કોઈ જરૂર જ ના પડે. ફક્ત તમામ લોકોએ જેમણે વેક્સિનેશન નથી લીધેલું એ તમામ લોકો વેક્સિન લે, જેમના બાળકો 15 વર્ષથી 18ની રેન્જમાં આવે છે એમને જે હવે રાજ્ય સરકાર શરૂ કરવા જઈ રહી છે કાલથી, તો આપના બાળકોને 100% વેક્સિનેટ કરાવડાવો, અને જે એલ્ડર છે 60+ અને કોમોર્બિડ છે એની પણ જાહેરાત થવાની છે તો એ આગળમાં પણ વધીએ. તો આ રીતે વેક્સિનેશનમાં ફૂલ ફોકસ સાથે, અને એક ખૂબ જ જિલ્લા માટે આનંદની વાત એ છે કે 100% લોકો આપણા જે એલિજિબલ હતા એ વેક્સિનેટેડ છે ફર્સ્ટ ડોઝ સાથે, અને સેકન્ડ ડોઝ આપણું 91% લોકો વેક્સિનેટેડ છે. અને એ વાત તો છે જ કે જે વેક્સિનેટેડ છે એમને ખૂબ ઓછી અસર થવા પામે છે. તો આ રીતે ફરીથી હું નાગરિકોને અપીલ કરીશ, માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, વેક્સિનેશનને પ્રાયોરિટી આપીએ, અને આપણે અને આપણા પરિવારને વેક્સિનેટેડ કરીએ, અને બાકીની સંપૂર્ણ તૈયારી તંત્ર સજ્જ છે અને કોઈ પણ સંજોગો હશે એમાં પહોંચી વળશે. ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ઈટો ભરીને આવેલી ટ્રક ફસાતા ટ્રેક્ટર બોલાવવું પડ્યું હતું. ભરૂચના ફાટા તળાવ વિસ્તારના લોકોએ થોડા દિવસો પહેલાં જ ખરાબ રસ્તા, ઉભરાતી ગટરો અને ગંદકીને લઈ રોષ ઠાલવ્યો હતો, જે વચ્ચે વર્ષ 2022ના પહેલા દિવસે જ ઈંટો ભરીને આવેલી ટ્રક ફસાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. ખરાબ રસ્તાના કારણે ટ્રક ખૂંપી જતાં તેને બહાર કાઢવા તાત્કાલિક ઈંટો બાજુમાં ખાલી કરી દેવાઈ હતી, જે બાદ ફસાયેલી ટ્રકને બહાર કાઢવા ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ ખરોળ ચોકડી પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આજ રોજ ટ્રેલર નંબર GJ12BW8118 લઈ ચાલક સુરત તરફથી અંકલેશ્વર બાજુ જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ ખરોળ ચોકડી પાસે આગળ ચાલતી ટ્રકમાં ટ્રેલર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોની સાઇટમાં ખસેડી ટ્રાફિકને પૂર્વવૃત્ત કરાવ્યો હતો. અંકલેશ્વરના ઉમરવાડા ગામ ખાતે બુરહાની સ્પોર્ટ્સ ક્લબનું નાયબ મુખ્ય દંડક કિશન પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ અંકલેશ્વરના ગામડાના ક્રિકેટ રમતા ખેલાડીઓ રાજ્ય અને દેશ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સ્થાન મેળવે તે માટે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે શબ્બીર હુસેન વખારવાલા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બુરહાની સ્પોર્ટ્સ ક્લબનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે, જે સ્પોર્ટ્સ ક્લબનું આજરોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલના હસ્તે રિબિન કટિંગ થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર અને શબ્બીર હુસેન વખારવાલા મેમોરિયલ ટ્રસ્ટના ફકરુદ્દીન તેમજ મુર્તુઝા વખારવાલા આમંત્રિતો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને 4 લાખની સહાય કરવાની માંગ સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જંબુસર મામલતદાર કચેરી ખાતે જંબુસર કોંગ્રેસ સમિતિના પ્રભુદાસ મકવાણા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા અને ધારાસભ્ય સંજય સોલંકી સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર કોરોના કાળમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને આકસ્મિક આફતની કાયદાની જોગવાઈ મુજબ 4 લાખનું વળતર મળવાપાત્ર હોવાના આક્ષેપ કર્યા છે. તેમ છતાં સરકાર ફક્ત 50,000ની સહાય આપી અન્યાય કરતી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2003 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની જોગવાઈ મુજબ સહાય આપવાની માંગ કરી છે. સરકારે મૃતકના પરિવારજનોને માત્ર રૂપિયા 50,000 આપવાનો નિર્ણય કર્યો છે. આવી સદંતર ગેરવ્યાજબી અને અન્યાય બાબતે કોઈ પણ રીતે ચલાવી શકાય નહીં માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની જોગવાઈઓ મુજબ COVID-19માં મૃત્યુ પામેલ પરિવારને 4 લાખની સહાય આપવામાં આવે એવી અમારી માગણી છે. જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ વતીથી અમે આજે આપ સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. અમે આશા રાખીએ કે અમારી આ માગણી રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં પહોંચાડશે. વાલિયાના વટારિયા ગામ પાસે આવેલ ગણેશ સુગરની 35મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. વાલિયા તાલુકાની જીવાદોરી વટારિયાની ગણેશ સુગર ફેક્ટરી ખાતે 2020-21ના વર્ષની 35મી વાર્ષિક સાધારણ સભા કરસન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં 8 જેટલા મુદ્દાઓ ઉપર વ્યવસ્થાપક સમિતિએ ચર્ચા વિચારણા કરી હતી અને સભાસદોને હિસાબો રજૂ કરી 7 મુદ્દાઓ મંજૂર કર્યા હતા. જ્યારે સને 2021-22ના વર્ષ માટે આંતરિક અન્વેષકની કરેલ નિમણૂકને બહાલી માટે મૂકતા સભાસદોએ વાંધો રજૂ કર્યો હતો. આ સભામાં સંસ્થાની મુદત 12/6/2020ના રોજ પૂરી થયા બાદ COVID-19ને કારણે રદ થતાં હવે ફરીથી ચૂંટણી યોજવા સભાસદોએ એક સૂર મિલાવ્યો હતો. તો પ્રમુખ સ્થાનેથી ખાંડના રાહત દરે વેચાણ ભાવ નક્કી કરવા ઠરાવવામાં આવ્યું હતું, જ્યારે સભાસદોએ ખાંડની ઘટ બાબતે રજક કરી હતી. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાં ચૂંટણીની અદાવતે શેરડીનો ઉભો પાક સળગાવી દેનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના સરપંચ મીતાબેન સુરેશ વસાવા, મનોજ ઠાકોરભાઈ દેસાઈ સહિતના ખેડૂતોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 29 ડિસેમ્બરના રોજ રાતના સમયે ગામની સીમમાં આવેલ 16 જેટલા શેરડીના ખેતરોમાં 70 વીંઘા જમીનમાં વાવેતર કરવામાં આવેલ શેરડીના ઊભા પાકને ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવત રાખી અસામાજિક તત્વોએ આગ લગાવી સળગાવી દઈ લાખો રૂપિયાનું નુકસાન કર્યું હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે જવાબદાર તત્વો સામે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આગેવાનો દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને આ અસામાજિક તત્વોને સારામાં સારી રીતે પાઠ ભણાવવા બદલ એક આવેદન આજે આપી રહેલા છે. આ આવેદનથી અમે સરકારશ્રી પાસે એટલી જ એક આશા રાખીએ છીએ કે જો ચૂંટણીની આ નાની ચૂંટણીની અંદર જો આટલી મોટી નુકસાન માટેનું કંઈક કાવતરું ઘડાતું હોય તો આવનારી મોટી ચૂંટણીઓમાં પણ ગામને મોટું નુકસાન ના થાય એ બદલ આજરોજ અમે આ આવેદન આપીએ છીએ અને સરકારશ્રી પાસે એટલી જ આશા રાખીએ છીએ કે આ અસામાજિક તત્વોને એવી કડકમાં કડક સજા આપવામાં આવે તો એવો એક ઉદાહરણ આપણે સાબિત કરીએ. જંબુસર સ્વામિનારાયણ મંદિર ખાતે જંબુસર આમોદ તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો. જંબુસર આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય સંજય સોલંકીની અધ્યક્ષતામાં જંબુસર સ્વામિનારાયણ મંદિર ખાતે બંને તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોનો સન્માન સમારોહ અને સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું, જેમાં નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને ફૂલહાર કરી સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા અને જંબુસર આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો તેમજ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જે બોલતા હતા ને આજે બોલવામાં તમારા અંકુશ આવી જશે. આપ સૌ એક આગેવાન છો. આપની ભાષા એક સારી વ્યક્તિ તરીકે ગામના લોકો તરફ થવી જોઈએ. કેટલાક સમયે કેટલાક લોકોની ભૂલ થતી હોય એને દર ગુજર થઈને ગામના આગેવાન તરીકે ગામના વિકાસની અંદર આગળ વધવા માટે આપ સૌને અનુરોધ કરું છું. અમારી ક્યાં પણ જરૂર હોય, ભાઈ જિલ્લાના પ્રમુખ પરિમલસિંહજી હોય કે મુસ્તાકભાઈ હોય કે પ્રવીણભાઈ હોય કે મુકેન્દ્રસિંહ હોય કે સરસસિંહ હોય કે મહેન્દ્રસિંહ હોય, કોઈ પણ ગામના કોઈ પણ પ્રશ્ન હોય તો આ લોકોને તમે ફોન કરજો. વિના વિલંબે તમારા કામનો ઉકેલ આવશે. ક્યારેક કોઈ પણ બનાવ બનતા હોય એનાથી કોઈ પણ ડરવાની જરૂર નથી. કોઈએ અમારી ટીમ છે, કાયદો કાયદાનું કામ કરશે. કાયદો આપણા હાથમાં લેવાની જરૂર નથી. આપણે સૌએ સાથે મળીને કાં પણ કોઈ અન્યાય થતો હોય જ્યાં પણ કંઈક સરળ થતી હોય. ભરૂચ પોલીસે ચાર અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર બુટલેગરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ સહિત સાત બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ LCB પોલીસ મથકનો સ્ટાફ 31st અનુસંધાને પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે BSNL ઓફિસની પાછળ આવેલ આલી માતરિયા તળાવ ઝુંપડપટ્ટી ખાતે રહેતા બુટલેગર રાકેશ મોહન વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 262 નંગ બોટલ કબજે કરી હતી અને વિદેશી દારૂ તેમજ ફોન મળી કુલ 43,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર રાકેશ વસાવાની ઝડપી પાડી વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો સમની ગામનો બુટલેગર યોગેશ ચનુ મિસ્ત્રી અને તેની સાથે આવેલ એક ઈસમ કુખ્યાત નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ વતી દારૂ આપી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કુખ્યાત નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ સહિત ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે LCB પોલીસે દહેજની ફોર્ચ્યુન ટાવર પાછળ વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી વિદેશી દારૂની 6,360 નંગ બોટલ અને કાર મળી કુલ 10.76 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને દહેજના શક્તિનગર ખાતે રહેતો બુટલેગર શટીશ બકોર પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઇદ્રીસ મન્નુખ શેખ સહિત ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તો ઉમરલાના પણેઠા ગામના ચીમનવાડા ફળિયામાં રહેતા બુટલેગર અજય ખોડાભાઈ વસાવાના ઘરે ભરૂચ LCB પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી કુલ 9,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર અજય વસાવાની ઝડપી પાડ્યો હતો, જ્યારે સંજાલી ગામના બુટલેગરની વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે જ્યોતિનગર પાસે આવેલ મહાદેવનગર સોસાયટીમાં રહેતા બુટલેગર દિવ્યેશ મહેશભાઈ સોલંકીના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 93 નંગ બોટલ મળી કુલ 9,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર દિવ્યેશ સોલંકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ અંકલેશ્વરમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં વસતા ખ્રિસ્તી સમાજના સભ્યોએ નાતાલ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી, જે બાદ આજરોજ નવા વર્ષ 2022ના વધામણા લીધા હતા. ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચમાં વિશેષ પ્રાર્થના અદા કરી હતી અને ભગવાન ઈસુને પ્રાર્થના કરી હતી અને વિશ્વમાંથી મહામારી સામે રક્ષણ મળે અને તમામ સમાજનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નવા વર્ષની એકમેકની શુભેચ્છાઓ પાઠવી હતી, જ્યારે અંકલેશ્વરના ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ખાતે ખ્રિસ્તી સમાજના નૂતન વર્ષે દેવળમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્રિસ્તી સમાજના ધર્મગુરુ સોમા વસાવાએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે ચેનલ નર્મદા પરિવાર પણ ખ્રિસ્તી સમાજના સભ્યોને નવા વર્ષની શુભકામના પાઠવે છે. વાગરાના રહાડપુર ગામની આશિયાના પાર્ક સોસાયટીમાં રહેતી મહિલા પાસેથી ઉછીના અને પ્લોટના દસ્તાવેજો બનાવી રૂપિયા 24 લાખની છેતરપિંડી કરતા ભરૂચના ફાઇનાન્સર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળ સોનગઢની અને હાલ વાગરાના રહાડપુર ગામની આશિયાના પાર્ક સોસાયટીમાં રહેતી કવિતાબેન ઉમેશભાઈ કાશીનાથને 2 વર્ષ અગાઉ ભરૂચના નંદીલાવ રોડ ઉપર આવેલ આશીર્વાદ પાર્ક સોસાયટીમાં રહેતા સપનકુમાર તેજસકુમાર દવે સાથે પરિચય થયો હતો, જેઓ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં વેપાર કરે છે અને સાથે જમીન લેવેચનું પણ કામ કરે છે. તેઓએ મહિલા અને તેના પતિને વિવિધ સ્થળોએ મકાન અને જમીન બતાવી પરિચય કેળવી ઉછીના પેટે અલગ અલગ રીતે 14 લાખ રૂપિયા મેળવ્યા હતા, જેણે વાગરા તાલુકાના ગામતળા બહાર પાડેલ પ્લોટના બાનાખાત લખી આપ્યા બાદ ટાઇટલ ક્લિયરન્સ કર્યા પછી વેચાણ દસ્તાવેજ કરી આપવાનું જણાવી કુલ 24 લાખ રૂપિયા લઈ પ્લોટ નહીં આપી છેતરપિંડી કરી હોવાનું જણાતા મહિલાએ તેના વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પિગમેન્ટ બનાવતી કંપનીમાંથી ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરનો ઉપયોગ થતો હોવાનું બહાર આવતા ખેતીવાડી વિભાગે કંપની અને યુરિયા ખાતર વેચનારા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતે કંપની સંચાલક દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી ગણેશ પિગમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક પિગમેન્ટ બનાવવાની ઉત્પાદન પ્રક્રિયામાં બિન અધિકૃત રીતે યુરિયા ખાતરનો ઉપયોગ કરતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા છે. ખેતીવાડી વિભાગે સ્થળ તપાસ દરમિયાન નીમ કોટેડ યુરિયા ખાતરની 58 નંગ બેગોના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે બારડોલી સ્થિત લેબોરેટરીમાં મોકલી આપ્યા બાદ તેનો રિપોર્ટ આવતા આ કંપનીને કસૂરવાર ઠેરવવામાં આવી છે. જો કે આ બાબતે આ કંપનીના સંચાલક અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ ચંદુ કોઠિયા દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને ખેતીવાડી અધિકારી દ્વારા લેવાયેલ રિપોર્ટ અને તેના પૃથક્કરણ સંતોષકારક ન હોવાનું જણાવ્યું હતું. ભરૂચ સી ડિવિઝન પોલીસે ઝાડેશ્વર ચોકડી પાસેથી બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસનો સ્ટાફ 31ને લઈ ઝાડેશ્વર પોલીસ ચોકી પાસે નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાઇક નંબર GJ05FT7524 આવતા પોલીસે ચાલક પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરી હતી, જેથી પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે બાઇક સુરતના ભાગોળ વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે સુરતના ઉધનાના નારાયણ કુટીર એપાર્ટમેન્ટમાં રહેતા જયકુમાર સુધીરકુમાર મૂળની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના નવા અભિધા ખડોલી ગામ નજીકથી જુગાર રમતા 6 જુગારીઓને રાજપારડી પોલીસે ઝડપી પાડ્યા હતા. રાજપારડી પોલીસનો સ્ટાફ 31 ડિસેમ્બરે ચેકિંગમાં હતો. તે દરમિયાન નવા અવિધાના ખડોલી ગામની સીમા ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 5,000, 4 મોબાઈલ ફોન મળી કુલ 19,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિક્રમ વસાવા, મુકેશ વસાવા, અનિલ વસાવા, સહદેવ વસાવા, અભય વસાવા અને રાકેશ વસાવાને ઝડપી પાડ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લામાં સોમવારથી 15 થી 18 વર્ષના કિશોરોના રસીકરણ માટેનો મેગા કેમ્પ. જિલ્લાની 259 શાળાઓ ખાતે કેમ્પ યોજી 90,000 તરુણોને રસી મુકાશે. ભરૂચ જિલ્લામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ. આજે સાંજ સુધી કોરોનાના નવા 5 કેસ સામે આવ્યા. યુકેથી ટંકારિયા 6 દિવસ પહેલા આવેલ પરિવારના 3 લોકો પૈકી એક મહિલા સભ્યનો કોરોના રિપોર્ટિવ પોઝિટિવ. કોરોના સંક્રમિત મહિલાની ઓમિક્રોન ટેસ્ટનો રિપોર્ટ 6 દિવસ બાદ પોઝિટિવ આવ્યો. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર કોરોનાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ. જિલ્લાવાસીઓને સુરક્ષિત રહેવા તેમજ રસીકરણને પ્રાધાન્ય આપવા જિલ્લા કલેક્ટરની અપીલ. ભરૂચ જિલ્લા પોલીસે 31ની ઉજવણી ફિક્કી બનાવી. 4 સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 11.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ સહિત 7 બુટલેગરોની વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચની ભવ્ય ભૂતકાળ ધરાવતી આરએસ દલાલના શિફ્ટિંગના ભૂમિપૂજનના 2 વર્ષ પૂર્ણ. ભાજપાની સરકારના શિક્ષણ વિભાગ અને ભરૂચના રાજકારણીઓની ધરાળ નિષ્ફળતા અને નિષ્ક્રિયતા સામે આવી. નિહાળો ટૂંક સમયમાં ટ્રસ્ટના ચેરમેન નરેશ ઠક્કરનો સ્ફોટક ઇન્ટરવ્યૂ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.